વન્ય પાણી વાનરને કીડા ખવડાવી પરેશાન કરનાર અને અગાઉ ઘુવડને પરેશાન કરી દંડ ચૂકવનાર સુરતની કીર્તિ પટેલ વિવાદ ફરી સામે આવ્યો. ખાબાના આઈટીઆઈ એક્ટિવ ભીખુભાઈ બાટાવાળાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર. અમરેલી જિલ્લાના ખાંભાના આરટીઆઈ એક્ટિવ ભીખુભાઈ બાટાવાળાએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા શેડ્યુલ વનમાં આવતા ઘુવડને પકડી પરેશાન કરતો ટિકટોક વિડીયો બહાર પાડનાર સુરતની કીર્તિ પટેલ સામે અમોએ વન વિભાગને અરજી કરતા વન વિભાગે 25,000નો મામૂલી દંડ કરી છોડી મૂકેલ. હંમેશા પ્રસિદ્ધિમાં રહેવા માટે ટિકટોક વિડીયો ઉતારી લાખો રૂપિયા કમાઈને ઘુવડના ટિકટોક વિડીયોમાં વન વિભાગે વન્ય પ્રાણી ધારા 1972 અન્વયે માત્ર રૂપિયા 25,000નો દંડ કરતા ટિકટોક વિડીયો દ્વારા લાખો રૂપિયા મેળવનાર વ્યક્તિને માત્ર 25,000 જેવો મામૂલી દંડ કરીને છોડી મૂકવાના કારણે કીર્તિ પટેલને જાણે કે કાયદાનો ડર ન હોય તેમ જંગલ વિસ્તારમાંથી પસાર થતા જાહેર રોડ ઉપર દર કિલોમીટર વન પ્રાણીઓને ખાવાની ચીજવસ્તુ ન આપવા જણાવતા બોર્ડમાં મૂકેલ હોવા છતાં વન વિભાગના કાયદાના જાણે કે ગોરી પીવા હોય તેમ કીર્તિ પટેલે તાજેતરમાં જંગલ વિસ્તારમાં ઈરાદાપૂર્વક વાનરોને કેરા ખવડાવી વિડીયો ઉતારવો હોય તેમ જથ્થાબંધ કેરા લઈને વાનરોની વસ્તીવાળા વિસ્તારમાં જઈ ટિકટોક વિડીયો ઉતારી પોતાની પ્રસિદ્ધિની ભૂખ સંતોષી વાનરોને હેરાન કરતો વિડીયો વાયરલ કરેલ છે. અગાઉ ઘુવડને પકડીને પરેશાન કરવાનો ટિકટોક વિડીયો સંદર્ભે અમારી અન્વયે સુરત વન વિભાગે માત્ર ને માત્ર મામૂલી ગણાય તેવા રૂપિયા 25,000નો દંડ કરી છોડી મૂકવા કારણે ટિકટોક વિડીયોમાં લાખો રૂપિયા કમાઈને માત્ર 25,000 રૂપિયા જેવી મામૂલી દંડ થવાથી પ્રોત્સાહિત થઈ વન પ્રાણી સાથેના વિડીયો ઉતારીને વધુને વધુ પ્રસિદ્ધિ મેળવી વન પ્રાણીઓને હેરાન પરેશાન કરતા વિડીયો ઉતારવામાં જાણે કે માહિર થઈ ગઈ હોય તેમ સાસવારે વારંવાર વન પ્રાણીઓને હેરાન પરેશાન કરવાની કુટેવ બંધ કરાવવા વન્ય પ્રાણી અધિનિયમ 1972 નીચે કડકમાં કડક કાર્યવાહી કરી હવે પછી વન પ્રાણીઓ સાથે વિડીયો ન ઉતારે તેવી ખાતરી લખાવી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવા વન અને વન્ય પ્રાણીઓને હિતમાં અમારી લાગણી અને માગણી ધ્યાને લેવા વન વિભાગ અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું હતું. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી. પૈસા અને પ્રસિદ્ધિ માટે અવારનવાર વન્ય પ્રાણીઓને પરેશાન કરી અને વિડીયો ઉતારી ટિકટોકમાં પ્રસારિત કરનાર સુરતની કીર્તિ પટેલ દ્વારા થોડા સમય પહેલા શેડ્યુલ વનમાં આવતા ઘુવડ સાથે વિડીયો ઉતારી અને પ્રસારિત કરેલ, જે બાબતે વન વિભાગને જાણ કરતા સુરત વન વિભાગ દ્વારા 25,000 જેવા મામૂલી દંડ કરી અને છોડી મૂકવામાં આવેલ, તેથી પ્રોત્સાહિત થઈ અને તાજેતરમાં જ તેને જાહેર માર્ગ ઉપર વાનરના ટોળાને કેળા ખવડાવવા માટે જ ગઈ હોય તે રીતે જથ્થાબંધ કેળા લઈ જાય અને વાનરોને હેરાન પરેશાન કરી અને કેળા ખવડાવી અને ઉડાવતી હોય તે રીતનો ટિકટોક વિડીયો વાયરલ કરેલ છે. એ બાબતે લાઇન નેચર ફાઉન્ડેશને વન વિભાગ, મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોને, જવાબદાર વિભાગોને લેખિતમાં માગણી કરી છે અને દંડનાત્મક અને પોલીસ ફરિયાદ સહિતના પગલાં લેવા માગણી કરી છે, જેને કારણે ભવિષ્યમાં તે આવા કોઈ વન્ય પ્રાણીઓને પરેશાન કરતા વિડીયો ન ઉતારે અથવા વન્ય પ્રાણીઓને હેરાન ન